એચકે કોલેજના પ્રાંગણમાં ઘોડિયું પાથરીને પતિ દીકરીને સાચવે છે પત્નીને એજ્યુકેશન આપવા પતિએ આપ્યો ઉદાહરણ વધુ વિગત સાથે સંવાદદાતા જયંતી ચૌધરી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયંતિ નું મહત્વ સમજાવતો એક પ્રેરણાદાયી કિસ્સો જે સામે આવ્યો છે એક દંપતિ છે તે અમદાવાદ પરીક્ષા માટે આપવા માટે આવી રહ્યું છે પાંચ મહિનાની દીકરી છે પત્ની પરીક્ષા આપે છે પતિ બહાર દીકરીને પારણે જુલાવે છે કયા પ્રકારની પ્રતિક્રિયા આપતી પત્ની તરફથી સામે આવી રહી છે આ રીતનો જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈ મનીષા ચોક્કસથી ખૂબ જ પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે એક તરફ એજ્યુકેશનનું કેટલું મહત્વ છે અને એક તરફ માતૃત્વનું કેટલું મહત્વ છે આ બંને કિસ્સાઓ સામે આવ્યા છે પતિ છે પોતાની ફરજ નિભાવી રહ્યા છે પોતાની દીકરીને ઉછેરવાની ને પત્ની છે તે એજ્યુકેશન લઈ રહ્યા છે કારણ કે જે દીકરી છે તેને ભવિષ્યની અંદર સારું એજ્યુકેશન આપી શકે તેના માટે માતા જે છે તે પણ એજ્યુકેટેડ હોવી જોઈએ તેવું તેઓ પતિ પત્ની બંને માની રહ્યા છે જેને લઈને hk કે આર્ટ્સ કોલેજમાં અત્યારે એક્ઝામ ચાલી રહી છે જે દંપતી છે વેલી સવારે ચાર વાગે ઊઠી અને ખાસ કરીને કહી શકાય કે એચકે કોલેજમાં આઠ વાગ્યા સુધી પહોંચે છે અને કોલેજમાં પહોંચ્યા બાદ જે પતિ છે તે તેમની દીકરીને સાચવે છે ત્રણ કલાક દરમિયાન આપ જોઈ શકો છો જે પારણું છે તે પણ ગાડીમાં લાવવામાં આવે છે અને દીકરીને પતિ સતત ત્રણ કલાક સુધી સાચવે છે આટલી નાની દીકરીને એક પુરુષ પિતા સાચવે ત્રણ કલાક સુધી ખૂબ જ અઘરું હોય છે કારણ કે નાની દીકરી માતા માટે સતત રડતી હોય છે પરંતુ અ કહી શકાય કે જે પિતા છે તે સતત આ દીકરીને સાચવે છે કોઈ પણ એને

અને બેબી ને બધાને તૈયાર થઈને કેટલું ટફ હોય છે બેબીને રાખવું પાંચ જ મહિનાની છે રડ્યા કરે છે હું જોઉં છું કેટલું ટફ હોય છે ત્રણ કલાક સુધી સાચવવું બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે પાંચ મહિનાની બેબી હજી બહારનું ફીડિંગ કે કઈ શું કઈ ખરાવાનું ને હોતું નથી એટલા માટે એને ગળું સુકાઈ જાય તો પાણી ને પાવું પડે છે અને પાંચ મહિના બેબી માતા સિવાય અઘરું હોય છે ના ભાડે તો રોવા માંડે માતા ને શિક્ષણ આવનારા વર્ષો પણ આપી શકત આ વખતે exam અપાવવા પાછળ કારણ અને માતા આખો કિસ્સો છે શું કહેશો કારણ કે તમે જે કામ કરી રહ્યા છો ખૂબ જ પ્રેરણાદાયક છે કારણ કે શિક્ષિત માતા હશે તો દીકરીને પણ શિક્ષણ આપી શકશે હવે આમાં એવું છે કે આવતા વર્ષે આપી શકાય પણ કામ આપણે એક વખત પરીક્ષા બાકી રહી કદાચ આવનારા સંજોગો આનાથી પણ અઘરા આવે જે થાય એ આ વખતે આપી જ દઈએ અને જેથી પૂરું થઈ જાય ફાઈનલ ઇયર છે એટલા માટે ટૂંક માતા શિક્ષિત હશે તો દીકરી શિક્ષિત બનશે હા માતા ને શિક્ષણ જરૂરી છે જો માતા શિક્ષિત હશે તો એ બે ઘર તારવશે

પાંચ મહિનાની છે હજુ તો એ માતાનું જ ધાવણ લઈ રહી છે એટલે કે બારનું ફીડિંગ પણ નથી લેતી એટલે ચોક્કસ થી ત્રણ કલાક સુધી જે પતિ પોતાની દીકરીને સાચવી રહ્યા છે માતા ને એજ્યુકેટેડ બનાવી રહ્યા છે જ કિસ્સો કહી શકાય કિલોમીટર આ લોકો આવી રહ્યા છે સવારે ચાર વાગે સુધી અહિયાં પહોંચે છે અને ત્રણ કલાક સુધી આપ્યા બાદ તેઓ છે આપણે અગિયાર વાગે માતા સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું પરંતુ આ જે કિસ્સો છે ખૂબ જ પ્રેરણાદાયક છે તમામ લોકોને તમામ સમાજને અને ખાસ કરીને જે સ્ત્રીઓ છે તેમના માટે પણ એક પ્રેરણાદાયક કિસ્સો છે જી મનીષ બિલકુલ આભાર જયંતિ સમગ્ર વિગત સાથે જોડાવા